નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં સામાન્ય જ્ઞાનમાં પાઠ 2 કેટલા ખેલાડીઓ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક રમતના ખેલાડીઓની સંખ્યા નિશ્ચિત કરેલ હોય છે. દરેક રમતના એક ટીમના ખેલાડીઓની સંખ્યા બોક્સમાંથી પસંદ કરી બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રમતનું નામ આપેલું છે, એટલે કે કબડ્ડી, ખોખો જેવી રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે એ આપણે લખવાનું છે. તો બોક્સમાં ખેલાડીઓની સંખ્યા આપેલી છે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલું છે કબડ્ડી રમત. તો કબડ્ડી રમતમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે? તો 7 સંખ્યા હોય છે. તો અહીંયા આપણે લખીશું 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કબડ્ડી રમતનું ચિત્ર આપેલું છે, તો તમે જોયું ને? હા. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખોખો રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ ખોખો રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? 9. તો આપણે બોક્સમાં શું લખીશું? 9. તો અહીંયા ખોખો રમતનું ચિત્ર આપ્યું છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોયું? હા. તો હવે આગળ જોઈએ ફૂટબોલ રમત. ફૂટબોલ રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? 11. તો આપણે બોક્સમાં શું લખીશું? 11. તો અહીંયા ફૂટબોલ રમતનું પણ ચિત્ર આપેલું છે, તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ ને? હા. હવે આગળ જોઈએ નંબર 4, બાસ્કેટબોલ રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ બાસ્કેટબોલ રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? 5. તો આપણે બોક્સમાં શું લખ્યું? 5. તો અહીંયા બાસ્કેટબોલ રમતનું પણ ચિત્ર આપેલું છે, તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ ને? હા. હવે આગળ જોઈએ નંબર 5, વોલીબોલ રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ વોલીબોલ રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? 6. તો આપણે બોક્સમાં શું લખીશું? 6. તો અહીંયા વોલીબોલ રમતનું પણ ચિત્ર આપેલું છે, તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયું? હા. હવે આગળ જોઈએ 6, ક્રિકેટ રમત. તો વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટ રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? તમે કદાચ ટીવીમાં જોતા હશો તો ખબર જ હશે કેટલી હોય છે. 11. તો આપણે બોક્સમાં શું લખીશું? 11. હવે જોઈએ આગળ 7, હોકી રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ હોકી રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? 20. તો આપણે શું લખીશું બોક્સમાં? 20. 8મી રમત છે બેઝબોલ રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝબોલ રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? 9. તો આપણે બોક્સમાં શું લખીશું? 9. 9મો પોલો રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ પોલો રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 4. તો આપણે બોક્સમાં લખીશું 4. આગળ જોઈએ 10, વોટર પોલો રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ વોટર પોલો રમતમાં ખેલાડીઓની કેટલી સંખ્યા હોય છે? 7. તો આપણે બોક્સમાં શું લખીશું? 7. 11મી રમત છે સુમો કુસ્તી. તો આ સુમો કુસ્તી રમતમાં કેટલી સંખ્યા હશે ખેલાડીઓની? 2. તો બોક્સમાં શું લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો? 2. 12મી રમત રગ્બી. તો વિદ્યાર્થી મિત્રો, આ રગ્બી રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? તો 15 હોય છે. તો આપણે બોક્સમાં લખીશું 15. અહીંયા જુઓ રગ્બી રમતનું ચિત્ર આપેલું છે, તો જોયું વિદ્યાર્થી મિત્રો તમે? હા. તો હવે આગળ જોઈએ 13, બેડમિન્ટન રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ બેડમિન્ટન રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? તો 2. તો આપણે બોક્સમાં શું લખીશું? 2. હવે આગળ જોઈએ 14, આઈસ હોકી. તો આ આઈસ હોકી રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? તો 6. તો આપણે બોક્સમાં લખીશું 6. 15, રેસલિંગ. અને એને બીજું શું નામ આપવામાં આવેલ છે આગળ આપણે શીખી ગયા, તો કુસ્તી. તો આ રમતમાં ખેલાડીઓની સંખ્યા 2 હોય છે, તો આપણે બોક્સમાં લખીશું 2. અહીંયા જુઓ રેસલિંગ કુસ્તીનું ચિત્ર આપેલું છે, જોયું તમે વિદ્યાર્થી મિત્રો? હા. હવે આગળ જોઈએ 16 નંબર, હેન્ડબોલ રમત. તો આ હેન્ડબોલ રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? તો વિદ્યાર્થી મિત્રો, 7. તો આપણે બોક્સમાં શું લખીશું? 7. હવે આગળ જોઈએ તો 17, બ્રિજ રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રિજ રમતમાં કેટલી સંખ્યા હોય છે ખેલાડીઓની? 2 હોય છે, તો આપણે બોક્સમાં લખીશું 2. હવે છેલ્લે જોઈએ બિલિયર્ડ્સ રમત. તો આ બિલિયર્ડ્સ રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? 2. તો એમાં આપણે બોક્સમાં શું લખીશું? 2. જુઓ અહીંયા બિલિયર્ડ્સ રમતનું ચિત્ર આપેલું છે, તો જુઓ વિદ્યાર્થી મિત્ર તમે જોયું ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 2 પૂરો થયો.
તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં એટલે કે ગૃહ કાર્યમાં 1 થી 18 નંબર સુધીની રમતોના નામ અને સામે તેના ખેલાડીઓની સંખ્યા લખવાની છે. તો આ છે તમારું હોમવર્ક. તો સારા અક્ષરે લખજો. તો વિદ્યાર્થી મિત્રો આવજો.